નસવાડી કોવિડ કેર સેન્ટર શરૂ થયાના બીજા દિવસે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની મુલાકાત કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ। નસવાડી તાલુકાના મુખ્ય કોવિડ કેર સેન્ટર શરૂ થયાના 24 કલાક બાદ રાજ્યના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ નસવાડીના કોવિડ કેર સેન્ટરની મુલાકાત કરી હતી, જ્યાં નસવાડી તાલુકાના વહીવટીતંત્રથી લઈ જિલ્લા આરોગ્ય અધિકારી પણ સાથે હતા। કોવિડ કેર સેન્ટર પર આરોગ્ય લક્ષી સુસેવા તેમજ નસવાડી તાલુકાની 60 ગ્રામ પંચાયત વિસ્તારમાં કોરોનાના કેસ કેટલા છે અને ગામડાની સાચી પરિસ્થિતિ શું છે, કોવિડ કેર સેન્ટરો શરૂ કરાય છે ત્યાં કઈ રીતે કામગીરી કરાય છે, સાથે ગામડામાં આરોગ્યની તપાસ માટે કેટલી ટીમો કાર્યરત છે તે બાબતે પૂછપરછ કરી હતી। અને ખાસ તો નસવાડી કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે તો ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં તે જાતે પ્રભારી મંત્રીએ પૂછતા ઓક્સિજનની સુવિધા નથીનું ખબર પડતા જિલ્લા આરોગ્ય અધિકારીને તાત્કાલ ઓક્સિજન વ્યવસ્થા કરવા પ્રભારી મંત્રી સૂચન કર્યા છે। સાથે મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત ગામડાની પરિસ્થિતિને ધ્યાન પર લેવા સૂચનો કર્યા છે। છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિ વસાવા સાથે અન્ય મહાનુભાવો કોવિડ કેર સેન્ટરની મુલાકાત કરી હતી। નસવાડીના જાગૃત પત્રકાર ઇરફાન મેમણ દ્વારા નસવાડી તાલુકાની કથરેલી આરોગ્ય સેવા બાબતે, તાલુકાની પરિસ્થિતિ બાબતે ઓક્સિજન એમ્બ્યુલન્સની રાજ્યમંત્રીને રજૂઆત કરી હતી। અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી।